ચોમાસું ખેંચાતા સરહદી વિસ્તારમાં ખેતીલાયક પાણી માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સરકાર દ્વારા સુજલામ સુફલામની કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની રજૂઆતને જિલ્લા મથક પાલનપુરમાં કલેક્ટરને રજૂઆત માટે આવ્યા હતા. જો સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ આપી હતી. સરકારે ડાર્ક ઝોન હટાવ્યા બાદ દિવસે ને દિવસેના પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, જેના લીધે ખેડૂત પાણી માટે બોરવેલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. ખેડૂતોને આશા હતી સુજલામ સુફલામ યોજનાથી કેનાલમાં પાણી છોડવાથી ભૂગર્ભમાં પાણીના તળ ઊંચા આવશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે. અમે લગભગ 2 વર્ષથી આ સુજલામ સુફલામ માટે સતત મહેનત કરતા હતા. ખરેખર વિચાર કરો કે અમે પરબતભાઈ પાસે ગયા, પછી સેઠ મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપ્યું છે, પણ બનાસકાંઠાની અંદર જે બનાસકાંઠાની બોર્ડરમાંથી જે સુજલામ સુફલામ આવે છે ને એમાં આજ સુધી પાણી નાખ્યું નથી. અને પાણી નાખવાનું છે તો ફક્ત ને ફક્ત ચોગા પંપિંગથી જ પાણી આવે છે, કારણ કે 2015ની અંદર જે પૂર આવ્યું ને આપણે એ વખતે સુજલામ સુફલામ કેનાલ તૂટી ગઈ હતી બનાસ નદીની અંદર, એટલે લગભગ 1.5 કિલોમીટર તૂટેલી પડી છે, પણ આ સુધી એને રિપેર પણ નથી કરી. અને આપણે વિચાર કરો કે જે અરવલ્લી છે, પછી પાટણ વિભાગ છે, મહેસાણા છે, ત્યાં પાણીને સતત ચાલુ રહે છે આ સુજલામ સુફલામની અંદર, અને બનાસકાંઠાની અંદર બિલકુલ આપવામાં આવતું નથી, અને એ વિસ્તારની અંદર પણ પાઇપલાઇનથી જ આપવામાં આવે છે. તો ખરેખર બનાસકાંઠાના ખેડૂતોએ શું એવો અન્યાય કર્યો કે સરકાર આમને પાણી આપતી નથી? એટલે ખરેખર જો સરકાર ખેડૂતલક્ષી હોય અને મોદી સાહેબ એમ કરતા હોય કે અહીંયા તો આવક ડબલ થાય છે, તો ખરેખર તો સુજલામ સુફલામની અંદર પાણી તાત્કાલિક ચાલુ કરવું પડે અને ચોગા પંપિંગથી પાણી નાખવું જ પડે. અને વિચાર કરો કે આપણે જે ભૂગર્ભ જળ છે ને એ તો ખૂબ ઊંડે જતા રહ્યાથી, અને આપણે ડાર્ક ઝોન હતો ને એ તો લગભગ 5 થી 6 વર્ષ પહેલાં ઉઠાવી નાખ્યો છે, અને એ પણ શેના લીધે ઉઠાવ્યો છે કે સુજલામ સુફલામને લીધે પાણી ઉપર આવ્યા અને આ ડાર્ક ઝોન ઉઠાવ્યો છે. તો ખરેખર ડાર્ક ઝોન સાચો ઉઠાવ્યો હોય તો તે પાટણ વિભાગ છે, અરવલ્લી વિભાગ છે અને મહેસાણા વિભાગ છે, ત્યાં પાણી અધર આવ્યું છે. તો આપણા બનાસકાંઠાની અંદર તો સુજલામ સુફલામ ચાલુ કરે તો જ પાણી ઉપર આવે, તો જ સાચો ડાર્ક ઝોન ઉઠાવ્યો કહેવાય. તો તાત્કાલિક સરકાર આ ખેડૂતની નિરાળ સાંભળે, કારણ કે અમે 5 તાલુકાના બધા જ પ્રતિનિધિ બબે ખેડૂતો આવ્યા હતા, અને તરત જ ચોગા પંપિંગ ચાલુ કરે, અને આજ સુધી કોઈ પણ સરકાર કે કર્મચારીએ અમારું સાંભળ્યું નથી, અને ખૂબ અમે મહેનતે કરી છે. તો ખરેખર અમે 2 હાથ જોડીને સરકારને પણ પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે ચોગા પંપિંગ તાત્કાલિક ચાલુ કરે તો જ સુજલામ સુફલામમાં પાણી આવે, તો જ આ તળ હચવાય એમ છે. કારણ કે જે દોતીવાડાની અંદર જે પાણી દોતીવાડા બંધ તો બનાવ્યો છે, પણ એનું પાણી બધું જ પાટણ જિલ્લાની અંદર જાય છે, ફક્ત 10 કે 15 ગામની અંદર જ બનાસકાંઠાની અંદર આવે છે. તો એની પણ કંઈક વ્યવસ્થા કરે અને બનાસકાંઠાના ખેડૂતોને પાણી ભૂગર્ભ પાણી આપે, બસ આ જ અમારી માગણી છે. સુજલામ સુફલામમાં પાણી ના આવે તો ખેડૂતો કંગાલ બની ગયા છે. ખેડૂતોની ખેતી કરેલી 2 મહિનાથી વરસાદ નથી, તે ખેતી બળી ગઈ, સાફ થઈ ગઈ, અને મોંઘા ભાવના બિયારણ લઈને ખેડૂતો કંગાલ થઈ ગયા છે. અને જો સુજલામ સુફલામમાં ચોગાથી પાણી નાખવામાં નહીં આવે તો ખેડૂતો કંગાલ બળી જશે, ખેતી કરેવાય નહીં રે. પાણી 1000 ફૂટથી ઊંડા જાતે રહ્યા છે, એટલે ખેડૂતોથી હવે નવા બોર બને એમ નથી, અને આંદોલન ઉપર જ ખેડૂતો બેઠા છે. તો હવે ખેડૂતો આ કોરાના લીધે હજી સુધી ચલાવે છે, પણ હવે જો સાહેબ પાણી ચાલુ નહીં થાય તો 5 લાખ ખેડૂતો હાવ કંગાલ બળી જશે, ને પછી આંદોલન કરવાનું રહેશે. કોરાનો હોય પાસે ના હોય, અમારાથી બીજો કોઈ ઉપાય નથી સાહેબ. તો મહેરબાની કરી અને સુજલામ સુફલામમાં ચોગાથી પંપિંગ કરીને પાણી નાખવા અમારી ખાસ વિનંતી છે. બધા કલેક્ટર સાહેબને અમે આ રજૂઆત કરવા આવ્યા છો.